નમસ્તે મિત્રો, સ્વાગત છે આપણી આ YouTube ચેનલ ટ્રિક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજનાના ડ્રો વિશે માહિતી મેળવીશું. તો વિડીયોને શરૂ કરીએ તે પહેલાં, જો આપણી આ YouTube ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી દેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ આવી જ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે માનવ કલ્યાણ યોજના અંતર્ગત અરજીનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય તથા ડ્રો લિસ્ટમાં નામ કેવી રીતે જોઈ શકાય તેના વિશે સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવીશું. તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને માનવ કલ્યાણ યોજનામાં જો તમે પણ ફોર્મ ભર્યું હોય તો ડ્રો લિસ્ટમાં તમારું નામ આવેલ છે કે કેમ તેના વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી જાય. તો મિત્રો, જ્યારથી આપણે ગરીબ કલ્યાણ મેળાનો વિડીયો મૂક્યો છે ત્યારથી ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી રહી છે કે સર, અમે માનવ કલ્યાણ યોજના અંતર્ગત ફોર્મ ભરેલું છે પણ તેના ડ્રોના લિસ્ટમાં નામ આવ્યું છે કે કેમ, અને તે ડ્રો કરી અને તેની PDF મૂકવામાં આવેલી છે કે કેમ તેના વિશે માહિતી જણાવશો. તો આ વિડીયોમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવીશું. તો તેના પહેલાં આપણે આ માનવ કલ્યાણ યોજનાની અરજીનું સ્ટેટસ કઈ રીતે જોઈ શકાય તેના વિશે વિગતવાર માહિતી જોઈ લઈએ. તો તેના માટે હું સૌપ્રથમ તમને બ્રાઉઝર પર લઈ જઈશ. બ્રાઉઝર પર આવી ગયા પછી અહીંયા તમારે એડ્રેસ બારમાં e-kutir.gujarat.gov.in વેબસાઇટ લખી લેવાની રહેશે અને ત્યાર પછી ઓકે આપી દેવાનું રહેશે. આ વેબસાઇટની લિંક નીચે અહીંયા આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દેશું, તો ત્યાં ક્લિક કરીને પણ તમે સીધા આ વેબસાઇટ પર આવી શકશો. તો ઇક્વિટરની વેબસાઇટ ખોલતાની સાથે આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે. ત્યારબાદ તમે અહીંયા કોર્નરમાંથી ભાષા પણ ચેન્જ કરી શકો છો. જેવા તમે ગુજરાતી સિલેક્ટ કરશો એટલે આખી વેબસાઇટ આપણને ગુજરાતી ભાષામાં જોવા મળી જશે. તો તમે જોઈ શકો છો કે આ વેબસાઇટ આપણી સામે ગુજરાતીમાં ખુલી ગયેલી છે. ત્યારબાદ મિત્રો, અહીંયા સ્ક્રોલ કરી અને તમે અહીંયા એક ઓપ્શન જોઈ શકશો કે તમારી એપ્લિકેશનની સ્થિતિ નવા યુઝર, તો તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેવા તમે તેના ઉપર ક્લિક કરશો એટલે નવા ટેબમાં આ પ્રમાણેની સ્ક્રીન ખુલી જશે. તો આ સ્ક્રીનમાં સૌપ્રથમ જે આ બોક્સ છે તેમાં તમારો અરજી નંબર તમારે દાખલ કરી દેવાનો રહેશે. ત્યાર પછી તમારી જન્મ તારીખ અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે અને ત્યારબાદ વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરશો એટલે તમારી અરજીનું સ્ટેટસ તમને જોવા મળી જશે. તો ચાલો હું આ વિગતો દાખલ કરી લઉં અને ત્યારબાદ આપણે આગળની વિગતો જોઈશું. તો મિત્રો, મેં અહીંયા અરજી નંબર તથા જન્મ તારીખ સિલેક્ટ કરી લીધી છે. તો હવે હું અહીંયા વ્યૂ સ્ટેટસ ઉપર ક્લિક કરી દઉં છું. તો હાલ મિત્રો, અહીંયા સ્ટેટસ જોવામાં એરર આવી રહી છે પણ અહીંયા તમને સ્ક્રીન ઉપર એક સ્ક્રીનશોટ જોવા મળતો હશે. તો જેવા તમે સ્ટેટસ જોશો એટલે તમારી અરજીનું આ પ્રમાણે સ્ટેટસ જોવા મળી જશે. ત્યાર પછી મિત્રો, હવે હું તમને આગળ જણાવું કે જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની જે માનવ કલ્યાણ યોજના છે તેના અંતર્ગત કમ્પ્યુટરાઇઝ ડ્રો પણ કરી દેવામાં આવેલ છે અને જે લાભાર્થીઓ સિલેક્ટ થયેલા છે તે લાભાર્થીઓને ડ્રોમાં પસંદ થયા અંગેનો એક SMS પણ મોકલવામાં આવેલ છે અને જે ઈમેલ એડ્રેસ આપેલું હોય તે ઈમેલ એડ્રેસ ઉપર પણ એક ઈમેલ મોકલવામાં આવેલ છે. જેમ માનવ કલ્યાણ યોજનામાં ડ્રો અંગેનું આખું જે PDF લિસ્ટ જાહેર કરવામાં આવે છે તે પ્રમાણે આ જે કમિશનર શ્રી કુટીર અને ગ્રામ ઉદ્યોગ હસ્તકની જે માનવ કલ્યાણ યોજના છે તેના અંતર્ગત આવું PDF લિસ્ટ જાહેર કરવામાં આવેલું નથી, પણ જે લોકો સિલેક્ટ થયેલા છે તેઓને અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકતા હશો. તો આ પ્રમાણેનો એક મેસેજ મોકલી આપવામાં આવેલો છે. તો મિત્રો, તમે અહીંયા સ્ક્રીન ઉપર જે મેસેજ જોઈ રહ્યો છો તેમાં જણાવેલ છે કે માનવ કલ્યાણ યોજના ડ્રોમાં તમારી અરજી સિલેક્ટ થયેલ છે. તો આ પ્રમાણેનો મેસેજ છે તે જે લોકોની અરજી સિલેક્ટ થયેલી છે તેઓને મોકલવામાં આવેલ છે. આ ઉપરાંત મિત્રો, અહીંયા તમે ઈમેલ એડ્રેસનો સ્ક્રીન આ ઉપરાંત મિત્રો અહીંયા તમે ઈમેલનો પણ સ્ક્રીનશોટ જોઈ શકતા હશો. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ પ્રમાણેનો પ્રતિ અરજદાર માનવ કલ્યાણ યોજના ડ્રોમાં તમારી અરજી સિલેક્ટ થયેલ છે, આભાર સહ કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ. તો આ પ્રમાણેનો એક ઈમેલ પણ મોકલવામાં આવેલ છે. આ સ્ક્રીનશોટ છે તે આપણને કેયુરભાઈ પરમાર તરફથી મોકલવામાં આવેલ છે. તો તેમનો ખૂબ ખૂબ આભાર કે આપણા દર્શક મિત્રોને બતાવવા માટે આ સ્ક્રીનશોટ લઈ અને તેમને અમને મોકલેલ છે. તો મિત્રો, હવે આપને થશે કે અહીંયા જો
ડ્રોનું લિસ્ટ જાહેર કરવામાં આવેલું નથી અને કદાચ એસએમએસ પણ મળેલ નથી, અથવા તો તમે જે મોબાઈલ નંબર દાખલ કરેલો હતો તે મોબાઈલ નંબર બંધ થઈ ગયેલ છે, તો હવે અમારે અમારી અરજીનું સ્ટેટસ, એટલે કે સ્ટેટસ તો આપણે જોઈ શકીએ છીએ પણ ડ્રોમાં આપણું નામ આવ્યું છે કે કેમ તે કઈ રીતે જાણી શકાય. તો મિત્રો, તે જાણવા માટે તમારે તમારા જિલ્લાની કમિશનર શ્રી કુટીર અને ગ્રામોદ્યોગની કચેરીનો સંપર્ક કરવાનો રહેશે, અથવા તો મિત્રો તમને અહીંયા સમાચાર અને માહિતીનું જે ટેબ છે ત્યાં તમને એક લિંક જોવા મળશે, કોન્ટેક્ટ લિસ્ટ ઓલ 33 ડિસ્ટ્રિક્ટ. તો ત્યાં અહીંયા અટેચમેન્ટ લખેલું છે, તેના ઉપર તમે ક્લિક કરી શકો છો અને તે ક્લિક કરતાની સાથે જ આપણી સામે આ પ્રમાણે જે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના સરનામા તથા ટેલિફોન નંબરની યાદી આપણને જોવા મળી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે જિલ્લા વાઇઝ જે માનવ કલ્યાણ યોજનાનું સાથે સંકળાયેલા કર્મચારી કે અધિકારી હોય તેઓનું નામ તથા તેઓના મોબાઈલ નંબર જોવા મળી રહે છે. તે ઉપરાંત તેમની જે કચેરી હોય તે કચેરીનું સરનામું અને તેનો જે લેન્ડલાઈન નંબર હોય તે લેન્ડલાઈન નંબર પણ જોવા મળી રહે છે. તો મિત્રો, તમારું નામ આ ડ્રોમાં સિલેક્ટ થયેલ છે કે કેમ તે જાણવા માટે તમે કચેરીનો સંપર્ક કરી શકો છો, અથવા તો અહીંયા જે ટેલિફોન નંબર આપવામાં આવેલ છે તેના ઉપર કોલ કરીને પણ તમારો અરજી નંબર આપી અને તેના વિશે વિગતવાર માહિતી મેળવી શકો છો. તો આ પ્રમાણે મિત્રો, જે ઈ સમાજ કલ્યાણ પોર્ટલ પરની જે માનવ ગરિમા યોજના છે તેના માફક અહીંયા જે માનવ કલ્યાણ યોજના છે તેનું ડ્રોનું લિસ્ટ PDF સ્વરૂપે જાહેર કરવામાં આવેલું નથી, પણ જે લોકો સિલેક્ટ થયેલ છે તેઓને SMS અને ઈમેલ મારફતે જાણ કરવામાં આવેલી છે. તો મિત્રો, આશા રાખું કે જે માનવ કલ્યાણ યોજના છે તેના ડ્રોના લિસ્ટ વિશેની સંપૂર્ણ માહિતી આપને ખ્યાલ આવી ગયો હશે. આ ઉપરાંત મિત્રો, જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ, પાન કાર્ડ અને બીજી ઘણી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trickgujarati.com મુલાકાત લેતા રહેજો. આ ઉપરાંત આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમને ટેલિગ્રામ ચેનલની લિંક અહીંયા જોવા મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં પણ આની લિંક આપેલી છે. આ ઉપરાંત મિત્રો, તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો પણ તમને આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ જોવા મળી જશે. તો ત્યાં પણ આપણે ઉપયોગી માહિતી મૂકતા હોઈએ છીએ. જો તમને પસંદ પડે તો ચેનલમાં જોઈન થઈ જજો, કેમ કે જોઈન થવું એકદમ ફ્રી છે. તો મિત્રો, જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા, આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી રજા લઉં. જય હિન્દ, વંદે માતરમ.